વિનય ને કાલે ફાંસી નહીં અપાય. નિર્ભયાના દોષિત વિનય ને આવતીકાલે ફાંસી નહીં અપાય. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વિનય ને આવતીકાલે ફાંસી નહીં અપાય. અને મહત્વની વાત એ હતી કે ચારે ચાર જે આરોપીઓ હતા તેમને આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ વહેલી સવારે 6 વાગે ફાંસી આપવાની હતી, પણ તેમાંથી હવે વિનયને આવતીકાલે ફાંસી નહીં અપાય. નિર્ભયાના દોષિત વિનયને આવતીકાલે ફાંસી નહીં થાય. આ ચારે ચાર જે આરોપીઓ છે તેમની પાસે જે પણ અલગ અલગ ઓપ્શન છે તે યુઝ કરી રહ્યા છે અને ફાંસીથી દૂર જવા માટે બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, જે રીતે આ ચારે ચાર જે આરોપીઓ છે તેઓ છેલ્લી ઘડી સુધી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમાંથી હવે આવતીકાલે જે ચારે આરોપીઓને ફાંસી થવાની હતી તેમાંથી વિનયને આવતીકાલે ફાંસી નહીં અપાય અને કોઈ એકને ફાંસી નહીં અપાય, જેના કારણે ચારેને ફાંસી આવતીકાલે નહીં થાય તેવું પણ લાગી રહ્યું છે. વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે આ આરોપીઓ વિશે? કોઈકના કોઈક બાને પોતાની ફાંસી ટળે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને વિવિધ બાના કોર્ટ સમક્ષ રજૂ કરી રહ્યા છે. જોકે પવન ગુપ્તાની જે અરજી છે એને આજે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે અને એને ફાંસી આપવામાં આવશે એવું પણ વાત છે, પરંતુ વિનયની ફાંસી કાલે નહીં અપાય એવી વાત છે. આ તમામ મામલાને લઈ અને વડોદરાની યુવતીઓ શું માની રહી છે, ખાસ કરીને આ નિર્ભયા જેવા કાંડ થઈ રહ્યા છે, મહિલા ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યારે વડોદરાની મહિલાઓ શું કહી રહી છે આપણે એમની સાથે વાત કરીએ. બેન, શું કહો છો? ફાંસીની સજા ખાસ કરીને લાંબો સમય સુધી ચાલે છે આવા કેસ અને જલ્દી ફાંસી મળતી નથી અથવા તો વિલંબ થઈ રહ્યો છે, શું માનો છો? જોવા જઈએ તો કાલે ચુકાદો આવ્યા પ્રમાણે નાબાલિકને પણ સજા મળશે એ વાત બહુ સારી કહેવાય, કેમ કે જો કોઈ ગુનો કરવાની કોઈ ઉંમર નહીં હોતી તો ફાંસી આપવાની પણ કોઈ ઉંમર હોવી નહીં જોઈએ. નાબાલિકમાં ગણીને માફ કરવું તો નહીં જોઈએ. આજે રાષ્ટ્રપતિ અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે હું તો એને બહુ સારો માનું છું, પરંતુ જો આટલો બધો સમય વેડફાઈ જાય અને આટલા સમય પછી ચુકાદો આવે તો એ કશું કામનો ન કહેવાય, કેમ કે આટલા સમયમાં પણ એ બીજી વખત આવી ઘટના કરી શકે છે. ક્યા માનતી હૈ આપ, ક્યુંકિ ચુકાદા આ ગયા હૈ અબ તો ફાંસી દેની હૈ, ક્યા માનતી આપ? કોર્ટ ને બહુત અચ્છા કામ કિયા કિ ભલે નાબાલિગ થા લેકિન ઉસકો ફાંસી કા સજા દે, બહુત અચ્છા હૈ ઓર મેં ભી સપોર્ટ કર રહી હું, બટ ઇતના લેટ, બહુત લેટ હો ગયા, એસા નહીં હોના ચાહિયે, તુરંત ઉસકે ઉપર ફૈસલા લેના ચાહિયે, તભી લોગ ઉસસે ડરેંગે, સ્ટ્રિક્ટ રૂલ્સ હોને ચાહિયે, યે ભલે ફાંસી હોતી હૈ બટ ફિર ભી યે ચલ રહે તો એસા નહીં હોના ચાહિયે ઓર એસા કુછ કરના ચાહિયે જે હમ ગર્લ્સ સેફ રહે ઓર મહેસૂસ કર સકે હમેં. પહેલી તકે ફાંસી આપવાની વાત છે, આપ ક્યા માનતી હૈ એસે જો કાનૂન મેં ક્યા હોના ચાહિયે, કાનૂન સખ્ત હોના ચાહિયે, ક્યા માનતી? હા, પહેલે તો જો ફાંસી દિયા હૈ વો બહોત અચ્છા કિયા, પણ જો ઇતના સમય લગાયા હૈ ઉન્હોને વો થોડા વો ज्यादा समय नहीं लगाना चाहिए और स्ट्रिक्ट रूल्स होने चाहिए, कुछ होना चाहिए कि जल्दी से जल्दी उनको सजा मिले. तो वही चारों चार आरोपी है, कुछ ना कुछ बहाना निकाल के माफी मांगना चाहते हैं, कोर्ट में कुछ ना कुछ बहाने बनाते हैं, क्या मानती है आप, क्या होना चाहिए? एक लड़की आप क्या बोल रही है? फर्स्ट ऑफ ऑल मेरा तो यही कहना है कि कोर्ट ने बहुत टाइम ले लिया है रिजल्ट सुनाने में और मैं ये मानती हूँ कि टाइम ज्यादा ले लिया है और रिजल्ट नहीं दे रहे हैं. अभी भी वो चारों गुना ही मीन्स वो अपना बचाने के लिए कुछ ना कुछ कर ही रहे हैं, वो नहीं करना चाहिए और सबको फांसी देनी चाहिए. વહેલી તકે ચારે આરોપીઓ ને ફાંસી આપવામાં આવે એવી માંગ છે, કારણ કે કેસ લાંબા સમયથી ચાલે છે, ચાર ચાર વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે, ત્યારે ચારે નરાધમોને ફાંસી આપવામાં આવે અને જો આ ફાંસી આપવામાં આવશે તો સમાજમાં એક દાખલો બેસશે અને અન્ય લોકો પણ આવું કૃત્ય કરતા અટકાશે એવી વાત અત્યારે વડોદરાની યુવતીઓ કરી રહી છે. જી મિત્રો, જી જી જી, આભાર માનું માહિતી આપવા બદલ. તો ચારે ચાર જે આરોપીઓ છે તે ચારે ચાર આરોપીઓ કાયદામાંથી કોઈને પણ રીતે આજે આખું ફાંસીનો જે ફંદો છે તેનાથી બચવા માંગે છે, પણ ટૂંક સમયમાં નજીકમાં તે ચારે ચારને ફાંસી થશે તે નક્કી છે.